धार्मिक ग्रंथ महाभारत, जेनी साथे जोड़ायेल घणी जुदी जुदी वातो विषे तो तमे जाणता हशो, परंतु एवी पण घणी वातो छे जेना विषे तमे कदाच भाग्ये ज वाकेफ हशो। तो आजे एवी ज केटलीक धार्मिक ग्रंथ महाभारत थी संबंधित वात करीशुं। ज्यारे कौरवोनी सेना पांडवो साथे युद्ध हारी रही हती, त्यारे दुर्योधन भीष्म पितामह पासे गयो अने तेओने कहेवा लाग्यो કે તમે તમારી પૂરી શક્તિથી આ યુદ્ધ નથી લડી રહ્યા। ત્યારે ભીષ્મ પિતામહને ખૂબ ગુસ્સો આવ્યો અને તેઓએ તરત જ 5 સોનાના તીર લીધા અને કેટલાક મંત્ર બોલ્યા। મંત્ર બોલ્યા બાદ તેઓએ દુર્યોધનને કહ્યું કે કાલે આ 5 તીરોથી તેઓ પાંડવોનું વધ કરશે, પરંતુ દુર્યોધનને ભીષ્મ પિતામહ પર વિશ્વાસ ના આવ્યો અને તેણે તીર લઈ લીધા અને કહ્યું કે તે કાલે સવારે આ તીરોને પાછા આપશે। આ તીરો પાછળની વાત પણ ખૂબ રસપ્રદ છે। ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે તીરો વિશે માલૂમ પડ્યું તો તેઓએ અર્જુનને બોલાવ્યો અને કહ્યું કે તું દુર્યોધન પાસે જા અને 5 તીર માંગી લે। તે એકવાર ગંધર્વથી દુર્યોધનનો જીવ બચાવ્યો હતો, જેના બદલામાં તેને કહ્યું હતું કે કોઈ એક ચીજ જીવ બચાવવા માટે માંગી લે। સમય આવી ગયો છે કે અત્યારે તું તે 5 સોનાના તીર માંગી લે। અર્જુન દુર્યોધનની પાસે ગયો અને તેને તીર માંગ્યા। ક્ષત્રિય હોવાના કારણે દુર્યોધને પોતાનું વચન પૂરું કર્યું અને અર્જુનને તીર આપ્યા। મહાભારત સાથે જોડાયેલ આ વાત છે સહદેવની। તો જ્યારે પાંડવોના પિતા પાંડુનું મૃત્યુ નજીક હતું ત્યારે તેઓએ પોતાના પુત્રોને બુદ્ધિશાળી બનવા અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તેમના મગજને ખાવા કહ્યું, ત્યારે માત્ર સહદેવે તેઓની ઈચ્છા પૂરી કરી અને તેઓના મગજને ખાધું। પહેલીવાર ખાવા પર તેને દુનિયામાં બની ગયેલ ચીજો વિશે જાણકારી મળી, બીજી વખત ખાવા પર તેને વર્તમાનમાં ઘટાઈ રહેલ ચીજો વિશે જાણ્યું, તેમજ ત્રીજી વખત ખાવા પર તેને ભવિષ્યમાં શું થવાનું છે તેની જાણકારી મળી। સહદેવ જે તેના પિતા પાંડુના મગજને ખાધા બાદ બુદ્ધિશાળી બન્યો હતો, તેની પાસે ભવિષ્ય જોવાની ક્ષમતા હતી, તેથી દુર્યોધન તેની પાસે ગયો અને યુદ્ધ શરૂ કરતા પહેલા તેને યોગ્ય મુહૂર્ત વિશે પૂછ્યું। સહદેવ જાણતો હતો કે દુર્યોધન તેનો સૌથી મોટો શત્રુ છે, તેમ છતાં તેને યુદ્ધ શરૂ કરવાનો યોગ્ય સમય કહ્યો હતો। અન્ય એક વાત છે કે મહાભારતના યુદ્ધમાં ઉડુપીના રાજાએ તટસ્થ રહેવાનું નક્કી કર્યું હતું। ઉડુપીના રાજા ન તો પાંડવો તરફથી હતા કે ન કૌરવો તરફથી। ઉડુપીના રાજાએ કૃષ્ણને કહ્યું હતું કે કૌરવો અને પાંડવોની આટલી મોટી સેનાને ભોજનની જરૂર પડશે અને અમે બંને તરફના સૈન્યને રસોઈ કરીને ખવડાવીશું। ત્યારે 18 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ક્યારેય પણ ભોજનની અછત ન સર્જાય। જ્યારે સૈન્યએ રાજાને આ વિશે પૂછ્યું ત્યારે તેઓએ તેનો શ્રેય કૃષ્ણને આપ્યો। રાજાએ કહ્યું કે જ્યારે કૃષ્ણ ભોજન કરે છે ત્યારે તેઓને તેમના આહાર પરથી ખબર પડે છે કે કાલે કેટલા લોકો મૃત્યુ પામશે અને તે પ્રમાણે જ ભોજન રાંધવામાં આવે છે। તમે અમારો આ વિડિયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડિયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડિયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઈક કરો। વધુ અપડેટ માટે dilok7.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં।